વિશ્વમાં મંદીના પડછાયા વચ્ચે છટણીની પ્રક્રિયા ચાલુ છે ત્યારે ફેસબુક ટ્વિટર એમેઝોન સહિતની ઘણી મોટી કંપનીઓમાંથી કર્મચારીઓને દૂર કર્યા પછી તાજેતરમાં ગૂગલ પણ આ રેસમાં જોડાઈ ગયું છે અને કંપનીઓએ કર્મચારીઓની છટણી કરવાનું શરૂ કર્યું છે। એવું કહેવામાં આવી રહ્યું છે કે ગૂગલે ભારતના તેના 453 કર્મચારીઓને છૂટા કરી દીધા છે। બિઝનેસ ટુડે પર પ્રકાશિત બિઝનેસ લાઇન રિપોર્ટ અનુસાર 453 ભારતીય કર્મચારીઓને ગૂગલ હટાવવાની કાર્યવાહી ગુરુવારે રાત્રે હાથ ધરી હતી, જેની માહિતી મેલ દ્વારા આપવામાં આવી છે। આ મેલ ગૂગલ ઇન્ડિયાના કન્ટ્રી હેડ અને વાઇસ પ્રેસિડેન્ટ સંજય ગુપ્તાએ મોકલ્યો છે। આ મેલમાં ભારતીય મૂળના સુંદર પિચાઈ, ગૂગલની પેરેન્ટ કંપની આલ્ફાબેટના સીઈઓની સંમતિનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે। તો ભારતીય ક્રિકેટ ટીમના ચીફ સિલેક્ટર ચેતન શર્માએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે, તેમજ બીસીસીઆઈના સચિવ જય શાહે ચેતન શર્માનું રાજીનામું સ્વીકારી લીધું છે। ચેતન શર્માનું એક સ્ટિંગ ઓપરેશન થયું હતું, જેમાં ચેતન શર્માએ સ્ટિંગ ઓપરેશનમાં વિરાટ કોહલી, રોહિત શર્મા, સૌરવ ગાંગુલી અને ફિટનેસ માટે ઇન્જેક્શન સહિત અનેક ચોંકાવનારા ખુલાસા કર્યા હતા। તેમણે કહ્યું હતું કે ટીમ ઇન્ડિયામાં ખેલાડીઓ ઇન્જેક્શન લઈને ફિટનેસ સર્ટિફિકેટ મેળવે છે। આ સાથે જ ચેતન શર્માએ ટીમ ઇન્ડિયાના ખેલાડીઓને સિલેક્ટ અને ડ્રોપ કરવા ઉપર પણ ખુલાસા કર્યા હતા। પૂર્વ ભારતીય ક્રિકેટર ચેતન શર્માને આ અગાઉ ગત વર્ષે નવેમ્બરમાં ઓસ્ટ્રેલિયામાં રમાયેલી T20 વર્લ્ડ કપ 2022માં ખરાબ પ્રદર્શન બાદ હટાવવામાં આવ્યા હતા, જોકે ત્યારબાદ તેમને રિટેન કરાયા હતા। તો ભગવાન રામની નગરી અયોધ્યામાં દિવાળીના તહેવાર પર 15,76,000 દીવા પ્રગટાવીને વર્લ્ડ રેકોર્ડ સર્જાયો હતો। હવે આ રેકોર્ડ બાબા મહાકાલની નગરી ઉજ્જૈન તોડશે। દેશના મુખ્ય જ્યોતિર્લિંગ પૈકીના એક મહાકાલેશ્વર શહેર ઉજ્જૈનમાં મહાશિવરાત્રીના અવસરે દિવાળી જેવો માહોલ જોવા મળશે। આ દિવસે 21,00,000 દીવા પ્રગટાવવામાં આવશે અને શ્રી મહાકાલ મહાલોકનું સ્વરૂપ દેશ સહિત સમગ્ર વિશ્વમાં ચર્ચાનો વિષય છે। ત્યારે મહાશિવરાત્રી પર ક્ષિપા નદીના ઘાટ પર શહેરના મંદિરોમાં તમામ વેપારી સ્થળોએ અને દરેક ઘરમાં દીવા પ્રગટાવવામાં આવશે। વિદ્યુત શણગારની સાથે સાથે અગ્રણી સ્થાનો પર પણ રંગોળી શણગારવામાં આવશે।